સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની 24 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદારો સવારથી જ મતદાન કેન્દ્ર પર ઘસારો જોવા મળ્યો હતો અને 5 વાગ્યા સુધી 75.74% જેટલું મતદાન નોંધાયું હતું. પ્રાંતિજ તાલુકામાં 27 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ઝાલાની મુવાડી ગ્રામ પંચાયત સમરસ થતાં અને અનવરપુરા ગ્રામ પંચાયત તથા કેસરપુરા ગ્રામ પંચાયત બિનહરીફ થતાં 27 ગ્રામ પંચાયતોમાંથી 24 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પોગલું, પોયડા, પિલુદરા, વજાપુર, સોનાસણ, ગઢી, ફતેપુર, ગડકણ, બાકરપુર, મોયદ, કાલીપુરા, ઓરાણ સહિતના ગામોમાં સરપંચ સભ્યો માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તંત્ર દ્વારા કુલ 55 બૂથો ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં 24 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 94 સરપંચ ઉમેદવારો તથા 168 સભ્યો ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સવારથી જ વિવિધ ગામોમાં મતદાન કેન્દ્રો ઉપર સવારથી જ મતદારોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી અને મતદારો દ્વારા પોતાના ભાવિ સરપંચોનું ભાવિ મતદાન કરી મતપેટીમાં સીલ કરવામાં આવ્યું હતું. આ વખતે મતદાન બેલેટ પેપર દ્વારા યોજાયું હતું, તો પ્રાંતિજ પોલીસ દ્વારા પણ મતદાન કેન્દ્રો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો પ્રાંતિજ મામલતદાર અને હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી અધિકારી એચપી ભગોરાની અધ્યક્ષસ્થાને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. તો પોગલું ખાતે સરપંચના ઉમેદવાર મહેન્દ્રભાઈ પટેલ પેપર લીક મામલે પોલીસ કસ્ટડીમાં હોય તેવો પોતાનો મત આપી શક્યા ન હતા. તો બપોરના 5 વાગ્યા સુધી 75.74% જેટલું મતદાન યોજાયું હતું. મતગણતરી મંગળવારની 21 ડિસેમ્બરના રોજ પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રની નર્સિંગ કોલેજ ખાતે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.